હાલ ગુજરાતમાં ખેડૂતોની પાણી વગર દુર્દશા થઈ જવા પામી છે અને જેના કારણે ખેડૂતો દેવાદાર બનીને આત્મહત્યા જેવા પગલાં ઉપાડે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડૂતે પણ આત્મહત્યા કર્યો હોવાનું બહાર આવવા પામ્યું હતું. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ઓછા વરસાદ થવાને કારણે ધરતીપુત્ર કહેવાતો ખેડૂત લાચાર બન્યો છે અને દેવાદારી તરફ વળી અને માથે દેવું કરી રહ્યો છે અને જ્યારે તેનો પાક નિષ્ફળ નીવડે તો તેની પાસે આત્મહત્યા કર્યા સિવાયનો બીજો કોઈ જ રસ્તો હોતો નથી. આવું જ કંઈક સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડૂતનો કિસ્સો બહાર આવ્યો હતો. આ વેજલકા ગામના ખેડૂત જેઓનું નામ ઝરમરિયા શંકરભાઈ મંજીભાઈ છે, જેઓને 4 સંતાન છે અને જેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ પોતાની પાસે રહેલ 1 એકર જમીન ઉપર ખેતી કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા. પણ ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે અને ગામની નજીક આવેલ નર્મદા કેનાલ સૂકી છમ પડેલી હોવાને કારણે ખેતી નિષ્ફળ નીવડેલી. ત્યારે આ ધરતીપુત્રએ પોતાના ખેતરમાં વાવણી માટે કર્જ પણ લીધું હોય અને જ્યારે પાક નિષ્ફળ નીવડ્યો ત્યારે તે ભાંગી પડતો હોય છે તેવી સ્થિતિ આ શંકરભાઈની થવા પામી હતી. ત્યારે જ્યારે છેલ્લા 3-4 દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના વર્તેજ ગામે પોતાના પરિવારના ભરણ પોષણ અર્થે નોકરી ધંધાની શોધમાં વેજલકા ગામેથી નીકળેલ પણ પૂરો દિવસ વર્તેજમાં કામ ગોતતા ગોતતા વીતી ગયો અને કોઈ પણ જાતની મજૂરી મળે નહીં ત્યારે પોતે ભાંગી ગયે અને જો આમને આમ રહેશે તો પોતાના પરિવારનું શું. આવું વિચારીને મનમંથન કરે અને છેવટે આત્મહત્યા કરવાનો વિચાર વિચારી લીધો હતો. ત્યારે રાત્રિના સમય દરમિયાન ભાવનગરના વર્તેજ ગામે આ ખેડૂત શંકરભાઈ ગળે ટૂંકો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તો જોવાનું એ રહ્યું કે ખેડૂતોની આવી દુર્દશા ક્યાં સુધી, પોતાના પરિવારની ઉપરથી પોતાનો છાયો તળ છોડવાનો વારો ક્યારે પૂરો થશે, શું સરકાર આવા લાચાર ખેડૂતોનો સહારો બનશે કે ચૂંટણીઓ આવે ત્યારે જય જવાન જય કિસાનના નારા ફક્ત ચૂંટણી સમયે જ બોલાશે. આવા ખેડૂતોના કેટલાય પરિવારોને ક્યાં સુધી લાચારોનો સામનો કરવો પડશે તે જોવાનું રહ્યું. કલ્પેશ વાઢેર, LK Star News, સુરેન્દ્રનગર.